नमस्कार, स्वागत છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ક્રિકેટર ક્રિસ ગેલે પીએમ મોદીનો આભાર માન્યો. જમૈકાને કોરોનાની રસી આપવા બદલ તેમણે ભારત અને પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. ક્રિકેટર ક્રિસ ગેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. જે રીતે ભારત તરફથી पड़ोसी देशों ने रसी पहुंचाड़वामां आवी रही छे तेने लईने आ अगाउ पण अनेक देशों अने अनेक देशोनी हस्तीओ भारतनो अने प्रधानमंत्री नरेन्द्र मोदीनो आभार मानी चूकी छे. त्यारे आ लिस्टमां हवे क्रिकेटर क्रिस गेलनुं नाम पण सामेल थयुं छे. Mr. Modi, people of India, the government of India, I want to thank you all for your donation of vaccine to Jamaica. We appreciate it. Thank you so much. India, I will be seeing you soon. All right. Thanks again. Love and appreciate it. Thank you so much. આગળ વધીએ, વાત કરીએ બેકાબુ બનેલા કોરોનાની. અમદાવાદ સહિત ચાર શહેરોમાં આજથી ટેસ્ટિંગ વધારવામાં આવશે. રોજના 60,000 ટેસ્ટ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આજથી ટ્રેસિંગ પર પણ ભાર મૂકવામાં આવશે. તાબડતોડ 30 ડોમ ઊભા કરવામાં આવ્યા છે. કોરોનાએ ઉથલો મારતા શરદી ખાંસી ધરાવતા લોકોનો ડોમ પર ધસારો પણ વધ્યો છે. કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે અને કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રોજના 60,000 જેટલા ટેસ્ટ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ટેસ્ટિંગની સાથે સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવશે, જેથી કરીને કોરોનાને આગળ વધતો અટકાવી શકાય. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો યથાવત છે. 24 કલાકમાં કોરોનાના 1,276 નવા કેસ આવ્યા છે. કોરોનાથી વધુ 3 દર્દીના મોત થયા છે, જ્યારે 899 દર્દી રિકવર થયા છે. સુરતમાં સૌથી વધારે કેસ નોંધાયા. સુરતમાં નવા 395 કેસ પાછલા 24 કલાકમાં નોંધાયા છે. તો અમદાવાદમાં પણ 304 જેટલા કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાનો આંકડો 400 પર પહોંચવાની નજીક આવી ગયો છે. તંત્રની ચિંતામાં આંકડાઓ વધારો કરી રહ્યા છે. લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે લોકો માસ્ક અને જે સોશિયલ ડિસ્ટન્સના નિયમો છે તેનું ખાસ પાલન કરે. સાથે સાથે ટેસ્ટિંગ પણ વધારવામાં આવી રહ્યું છે, જેથી કરીને કોરોનાને આગળ વધતો અટકાવી શકાય. કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે રાજ્યમાં અલગ અલગ મહાનગરોમાં કોરોનાના કેસ જે રીતે રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે તેને નાથવા માટે હવે અલગ અલગ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે. અલગ અલગ એવા કડક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે કે જેથી કરીને કોરોનાને અટકાવી શકાય. રાજ્યમાં કોરોનાના કેસ કઈ રીતે 300 પારથી 1200 પાર પહોંચી ગયા તેનો ગ્રાફ આપ જોઈ રહ્યા છો. 21 ફેબ્રુઆરીએ રાજ્યમાં 283 કેસ નોંધાયા હતા, જે 22 ફેબ્રુઆરીએ 300નો આંકડો વટાવી 315 પર પહોંચ્યા. 28 ફેબ્રુઆરીએ 407 કેસ નોંધાયા. 4 માર્ચે 500નો આંકડો વટાવીને 515 કેસ નોંધાયા. 10 માર્ચે 675 કેસ નોંધાયા, તો 11 માર્ચે 710 કેસ નોંધાયા. 15 માર્ચે 810 નવા કેસ નોંધાયા. 16 માર્ચે આંકડો 900 પાર પહોંચી ગયો અને 954 કેસ નોંધાયા. 17 માર્ચે 1,111 નો આંકડો કુદાવીને 1,122 કેસ નોંધાયા અને 1,200નો આંકડો વટાવીને પાછલા 24 કલાકમાં 1,276 નવા કેસ નોંધાયા. સુરતમાં વકરી રહેલા કોરોનાને કારણે તંત્રની ચિંતા વધી છે. માત્ર 3 દિવસમાં ગંભીર દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. હાલ 18 દર્દીઓ ઓક્સિજન પર છે. સિવિલ હોસ્પિટલમાં 54 દર્દીઓ દાખલ છે. સ્મીમેરમાં 24 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં પણ કેસ વધી રહ્યા છે. વધતા કેસને લઈને તંત્ર સતર્ક બન્યું છે. માસ્ક વગર જો કોઈ પણ વ્યક્તિ દેખાશે તો દંડ ઉપરાંત 1/2 દિવસ દુકાન પણ બંધ કરાવવામાં આવશે. ટેક્સટાઇલ માર્કેટની અંદર કેસ વધી રહ્યા છે, તેથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે માર્કેટની અંદર જો કોઈ વ્યક્તિ માસ્ક વગર દેખાયું તો તેની પાસેથી દંડ તો વસૂલવામાં આવશે જ, પરંતુ સાથે સાથે તેની દુકાન પણ 1/2 દિવસ માટે બંધ કરાવી દેવામાં આવશે. કારણ કે સુરતમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે, સાથે જ ગંભીર દર્દીઓ જે છે તેમની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે.
तो राजकोट में पण वकरता केस ने लईने तंत्र एलर्ट बनी गयु छे। नोडल ऑफिसर राहुल गुप्ताए बैठक करी मनपाना अधिकारी अने पदाधिकारीओ साथे बैठक करी अने टेस्टिंग वधारवानी सूचना आपवामां आवी। 150 फूट रिंग रोड पर टेस्टिंग बूथ चालू करवामां आवशे। बे बूथ चालू करवानो निर्णय करवामां आव्यो छे। सूरतथी संवाददाता कीर्तेश पटेल जोड़ाई गया छे। राजकोटथी संवाददाता हरीन मात्रावाड़िया जोड़ाई गया छे। कीर्तेश, सौथी पहला आपनी पासे आवा मांगीशु, जे रीते सूरतमां केसनी संख्यामां धरखम वधारो थई रह्यो छे, गंभीर दर्दीओनी संख्यामां पण वधारो थयो छे, कया पगला लेवामां आवी रह्या छे? मार्केटमांथी पण अत्यारे हाल केस वधारे प्रमाणमां नोंધાઈ रह्या छे, शुं छे सूरत मनपानी तैयारीओ? बिल्कुल प्रियंका, सूरत में रॉकेट गति है, जी रीते कोरोना वधी रह्यो छे। सौथी वधु केस शाळा कॉलेज में टेक्सटाइल मार्केट में आवे छे। दृश्य सीधा जोई शको छो कि सूरत नी रिंग रोड पर टेक्सटाइल मार्केटों में जे एसओपी तैयार करवामां आवी छे, मार्केट में आवता तमाम लोगों ने सौथी पहला हाथ सैनिटाइजिंग करवामां आवे छे। मास्क वगर कोईपण व्यक्ति ने एंट्री आपवामां नथी आवती। त्यारबाद तेओ मार्केट में एंटर थया बाद तेमनुं थर्मल स्कैनिंग थी तेमनुं टेम्परेचर मापवामां आवे छे, अने जो कोई शंकास्पद कर्मचारी देखाय छे तो तेने तात्कालिक मार्केटनी वच्चे महानगरपालिका કેમ્પ શરૂ કરવામાં આવે છે। કારણ કે સુરતમાં 250-300 જેટલી માર્કેટ છે, તમામ માર્કેટમાં ટેસ્ટિંગ સેન્ટર ઊભા કરવા શક્ય નથી, એટલે કે 10 માર્કેટ વચ્ચે એક ટેસ્ટિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। જો કોઈપણ માર્કેટમાં વ્યક્તિ શંકાસ્પદ દેખાય એટલે તાત્કાલિક તેને તે સેન્ટર ઉપર લઈ જવામાં આવે છે, અને ત્યારબાદ તેમનું રિપોર્ટ કરવામાં આવે છે। જો કે જે રીતે કોરોના વધી રહ્યો છે તેને લઈને કાપડ માર્કેટના વેપારીઓએ પણ પોતાની એસઓપી તૈયાર કરી છે। જો કોઈ વ્યક્તિ માસ્ક વગર અગર માર્કેટમાં આવ્યો તો ચોક્કસ તેને દંડો લેવામાં આવશે, પણ સાથે સાથે તેની દુકાન બંધ રાખવામાં આવશે। તમામ કર્મચારીઓ જ્યારે સવારમાં માર્કેટ પહોંચે છે ત્યારે તમામ લોકોને પહેલાં સેનિટાઇઝિંગ કર્યા બાદ થર્મલ સ્કેનિંગથી તેમનું ટેમ્પરેચર માપવામાં આવે છે। ખાસ કરીને જો ટેમ્પરેચરમાં કોઈ વાંધો દેખાય તો તેમને ઓક્સોમીટરથી તેમનું ઓક્સિજન લેવલ માપવામાં આવે છે, એટલે કે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે, તમામ એસઓપીનું પાલન થાય, અને જે કાપડ માર્કેટમાં જે રીતે કોરોના વધી રહ્યો છે તેને ડામવા માટેના તમામ પ્રયાસો તંત્ર સાથે તમામ સંસ્થાઓએ શરૂ કર્યો છે। પણ જે રીતે સુરતમાં કહી શકાય રોકેટ ગતિએ કોરોના વકરી રહ્યો છે તેને લઈને ચોક્કસ તંત્રની ચિંતા વધી છે। મોટાભાગની તમામ જે સરકારી સેવાઓ છે, પછી તે માસ ટ્રાન્સપોર્ટ સર્વિસ હોય કે પછી બાગ હોય કે મોલ હોય, તમામ વસ્તુ બંધ કરવાના આદેશ આપવામાં ચોક્કસપણે આવ્યા છે। જી જી, બિલકુલ કીર્તેશ, આપણી સાથે રાજકોટથી હરીન પણ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણીશું કે રાજકોટમાં કયો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। હરીન, રાજકોટમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, પાછલા દિવસોની સરખામણીમાં અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો કેવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે અને લોકોનો કેટલો સહયોગ જોવા મળી રહ્યો છે તેમાં? બિલકુલ, હું અત્યારે રાજકોટના એસટી બસ સ્પોટ પર રીતના તમામ જે બસો છે, ગુજરાતની બસો છે, તે અહીં આવતી હોય છે। ખૂબ મોટી સંખ્યામાં મુસાફરો છે તે પણ અહીં અવર જવર કરતા હોય છે। અહીં કોર્પોરેશન દ્વારા એક ટેસ્ટિંગ બૂથ સેન્ટર પણ રાખવામાં આવ્યું છે, પરંતુ આ બૂથ છે ત્યાં કોઈ જે તમામ મુસાફરો માટે ફરજિયાત જે ટેસ્ટિંગ નથી, જે પણ સ્વૈચ્છિક રીતે ટેસ્ટિંગ કરાવવા માગતા હોય તેઓ માટે અહીં રેપિડ એન્ટીજેન ટેસ્ટ બૂથ રાખવામાં આવ્યું છે। પરંતુ અત્યાર સુધી કોઈ પણ મુસાફરો છે તેઓ આ ટેસ્ટ કરાવવા માટે રાજી નથી થતા, સ્વેચ્છાએ લોકો રાજી નથી થતા, ઘણા બધા લોકો છે તે અવર જવર કરતા હોય છે। સ્વાભાવિક રીતે જે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે લોકોને બિલકુલ સમજાવતા હોય છે કે આપ ટેસ્ટિંગ કરાવો, પરંતુ ક્યાંક ને ક્યાંક મુસાફરો છે અવર જવર કરતા તે રાજી નથી થતા। સ્વાભાવિક રીતે સુરત અમદાવાદમાં જે રીતના કેસો વધ્યા છે, લોકો ત્યાંથી પણ અહીં બિલકુલ આવતા હોય છે, ત્યાંની બસો પણ અહીં આવતી હોય છે, એટલે એક ખતરાની ઘંટી બિલકુલ માની શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્વૈચ્છિક રીતે મુસાફરોએ પણ સમજવું જોઈએ કે જે રીતના અહીં તેઓ બહાર ગામથી આવી રહ્યા છે ત્યારે તેઓએ પણ ટેસ્ટિંગ છે તે કરાવી લેવું જોઈએ। બીજી તરફ વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર બૂથ રાખવામાં આવ્યા છે, ટેસ્ટિંગ બૂથ આજથી હવે શરૂ કરવામાં આવશે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર 2 જેટલા ટેસ્ટિંગ બૂથ છે તે આજથી શરૂ કરવામાં આવશે, ત્યારબાદ અલગ અલગ જો જગ્યાઓ પર ટેસ્ટિંગ બૂથની જરૂરિયાત મુજબ છે ઊભા કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી એવા કોઈપણ ખાસ એક્શન પ્લાન કે પગલાં લેવાયા નથી કે જેના કારણે વધુમાં વધુ ટેસ્ટિંગ થાય। કોર્પોરેશન વાતો કરે છે કે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવશે, પરંતુ અત્યાર સુધી બસ પોર્ટ ઉપર ટેસ્ટિંગ બૂથ જે છે કાર્યરત કરાયું છે, અન્યત્ર કોઈ પણ જગ્યા ઉપર ટેસ્ટિંગ બૂથ છે તે કાર્યરત છે નહીં, એટલે કે ક્યાંક ને ક્યાંક જે રીતના કોરોના
चिंता पण कोर्पोरेशन करी रही है, परंतु फक्त फक्त चिंता कर रही है, कोई नक्कर पगला छे हजी सुधी कोर्पोरेशन द्वारा पण भरवामां नथी आव्या। जी जी, हरिना आभार आपनो अमारी साथे जोड़ावा माटे अने आ तमाम जानकारी माटे। कीर्तेश आपनो पण आभार अमारी साथे जोड़ावा माटे। तो नक्कर पगला राजकोटमां नथी लेवामां आवी रह्या अत्यारे हाल। तो सूरतमां सिटी बस सेवा बंद करी देवामां आवी छे। तो सिटी बस सेवा बंद थई जता लोको मुश्केलीमां मुकाई गया छे, लोको परेशान थई गया छे, कारण के रिक्षा चालको बेफाम लूंट चलावी रह्या छे। मुसाफरोनी मजबूरीनो रिक्षा चालको लाभ उठावी रह्या छे। कोरोनाना वधता केसना पगले सूरतमां सिटी बस सेवा बंद करी देवामां आवी छे। जो के घणा बधा लोको एवा छे के जेमनुं परिवहन आखे आखुं सिटी बस पर आधारित होय छे, अने आवा समयगाळा दरमियान आ मजबूरीनो लाभ उठावी रह्या छे रिक्षा चालको। बेफाम रीते मुसाफरोने लूटी रहा छे, रिक्षानी अंदर घेटा बकरानी जेम મુસાફરોને ભરવામાં આવે છે, બમણું ભાડું વસૂલ કરવામાં પણ આવી રહ્યું છે। સુરતમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને મહાનગરપાલિકાએ માસ ટ્રાન્સપોર્ટ બંધ કરતાની સાથે જ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ના છૂટકે લોકોને બીજા વ્હીકલનો ઉપયોગ કરવો પડે છે, ત્યારે તેઓને ડબલ ભાડા ચૂકવવાની વારી આવી છે। આપણી સાથે એક યુવાન છે, ભાઈ ક્યાં નામ હે તુમારા, કહાં સે આયો? मेरा नाम अजय है, मैं बराछा पानी टाकी से आया हूँ, मोरा टेकरा जाना है। पहले कितने रुपये में जाते थे, अब कितना रुपया मांग रहे हैं? यहाँ से अड़ाजन पार्टी का ऑटो का भाड़ा 15 रुपये था और बस का 6 रुपये था, और वहाँ से बस का भाड़ा 16 रुपये है, और यहाँ फिर ऑटो से जाने का 25 रुपये भाड़ा है वहाँ से। और यहाँ अभी कितना मांग रहे हैं? अभी मोरा टेकरा के यहाँ से 200 रुपये मांग रहे हैं। कितनी मुश्किलें सामना करना पड़ रहा है? बहुत ज़्यादा मुश्किल सामना करना पड़ रहा है हमको, डबल ट्रिपल भाड़ा देना पड़ रहा है हमको, डबल ट्रिपल भाड़ा देना पड़ रहा है हमको। मास ट्रांसपोर्ट बंद थवानी साथे जे रीते सूरतना रिक्षा चालकोए बेफाम उघराणी शुरू करी छे, दृश्य सीधा जोई शको छो। सूरत रेलवे स्टेशन थी निकलता तमाम लोकोने लेवा माटे एक बाजू रिक्षावाला पहोंची रह्या छे, जो के अहींया कोरोनानी कोई पण गाइडलाइननुं पालन करवामां नथी आवी रह्युं, सतत गाइडलाइननुं उल्लंघन करवामां आवी रह्युं छे, डबल अने 3 गणा भाड़ा लेवामां आवी रह्या छे, त्यारे बीजी बाजु પોતાના પરિવારને લેવા આવેલા લોકોને પોલીસ અહીંયા ઊભા રહેવા દેવા દેતી નથી, જેને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો સતત આવી રહ્યા છે, આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કારણ કે દ્રશ્ય સીધા જોઈ શકો છો અહીંયા આવતાની સાથે રિક્ષા ચાલકો તેમની પાસે પહોંચી જાય છે અને તેમને પૂછવાનું શરૂ કરી દે છે। કહી શકાય કે તમામ લોકોની હેરાનગતિ સતત વધી રહી છે, ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે કોરોનાની જે ગાઈડલાઈનની વાત કરવામાં આવે છે અહીંયા કોઈ પણ ગાઈડલાઈનનું પાલન થતું નથી, લોકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે, બહાર આવતાની સાથે જ રિક્ષા ચાલકો તેમને ઘેરી લે છે અને તેમને 2 ગુણાથી 3 ગુણા ભાડા માંગતા હોય છે। લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે। આપણી સાથે એક અંકલ છે, અંકલજી કહાં સે આ રહે હો આપ? અમદાવાદ। કહાં જાના હે આપકો? યુનિવર્સિટી। યહાં સે આપ રિક્ષાવાલા આપસે ભાડે કી બાત કર રહે થે, ક્યા બોલ રહે? કહાં જાના હે, કહાં જાના હે, બીચ મેં આકે પરેશાન કર રહે। કિતના પૈસા બોલ રહે? પૈસા કુછ બોલા નહીં। બિલકુલ, રિક્ષાવાળા આવતાની સાથે તમામ લોકોને ઘેરી રહ્યા છે, તમામ લોકોને ભાડા પૂછી રહ્યા છે, શું કહેવું છે, ક્યાં જવું છે આપને? હવે અત્યારે તો મોરા વાગર। શું કહે છે, ભાડું કેટલું કહે છે? કયું આ લોકો ભાડું 120 રૂપિયા અને 150 રૂપિયા એટલું બધું કહે છે ભાવ? તો પહેલાં કેટલા રૂપિયામાં જતા હતા? પહેલા 80 રૂપિયા જતા હતા। કોરોના ને લઈને 200 બંધ છે, રિક્ષાવાળા ઉગાડી લૂંટ કરી રહ્યા, એવું નહીં લાગતું? લાગે છે તો ખરું। બુલેટિનમાં આગળ જોઈશું અન્ય સમાચારો, હાલ રોકાઈશું એક વિરામ માટે।